આપણે ગુજરાતી વ્યાકરણમાં ક્રિયા વિશેષણનો ટોપિક ભણીશું. ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે. એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરતી હોય અને એના અર્થમાં વધારો લાવે તેને ક્રિયા વિશેષણ કહેવાય. હવે આપણે જોઈશું કે ક્રિયા વિશેષણના કુલ 7 પ્રકાર છે. આમ જોવા જઈએ તો એના 10 પ્રકાર છે, પણ આપણે અભ્યાસક્રમમાં આપણે 7 જે પ્રકાર છે એ પ્રકાર આપણે 6-7-8માં 7 પ્રકાર આપણે આવે છે. હવે એમાં સૌથી પહેલા છે રીતિવાચક વિશેષણ. રીતિવાચક વિશેષણ એટલે કે જ્યારે ક્રિયા વિશેષણ રીત બતાવતો હોય અથવા રીત બતાવતો કોઈ અર્થ દર્શાવતો હોય તો તેને રીતિવાચક વિશેષણ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ. રીતિવાચક ઉદાહરણ કલ્પેશ ઉતાવળો દોડે છે. હવે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા રીતિવાચક એટલે રીત બતાવતો અર્થ. તો અહીંયા રીતિવાચક વિશેષણમાં મેં ઉદાહરણ તમને આપ્યું કલ્પેશ ઉતાવળો દોડે છે. તો કલ્પેશ તો કેવો દોડે છે, તો કહે છે કે ઉતાવળો. તો અહીંયા ક્રિયામાં શું બતાવે છે, રીત બતાવે છે કે કલ્પેશ ઉતાવળો દોડે છે. તો રીતિવાચક વિશેષણનું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ છે જીવરામ ભટ્ટ ધૂમેથી ઉઠ્યા. અહીંયા પણ આપણને રીત બતાવે છે. જીવરામ ભટ્ટ ઉઠ્યા એટલો શબ્દ નથી વાપર્યો, પણ શું વાપર્યો છે કે જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા. અહીંયા ધીમેથી શબ્દ જે છે એ રીત બતાવે છે અને રીતનો અર્થ દર્શાવે છે, માટે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય. હવે હું તમને બીજા 2-3 ઉદાહરણ પણ વધારે કહીશ. રાત્રે ખાઈ પીને મંગળ કાકાના ઘર પાસે બેસી જવાનું. હવે ખાઈ પીને એ પણ શું બતાવે છે, રીત બતાવી છે. એમને નથી બેસવાનું, કેવી રીતે બેસવાનું છે, ખાઈ પીને બેસવાનું, એટલે રીતિવાચક વિશેષણ છે. એટલે એ ક્રિયા વિશેષણમાં રીત તો બતાવે છે અને રીતમાં પણ પાછું શું બતાવે છે, અર્થ દર્શાવે છે, માટે તેને રીતિવાચક વિશેષણ કહેવાય. હવે બીજો પ્રકાર છે સમયવાચક વિશેષણ. સમયવાચક વિશેષણ એટલે કોઈ પણ પ્રકારનો સમય દર્શાવવા. એનું ઉદાહરણ આપણે જોઈએ ગયા ચોમાસામાં ધોધમાર વરસાદ હતો. હવે અહીંયા સમય દર્શાવે છે, કયો, તો કહે છે કે ગયા ચોમાસાની વાત કરે છે. અહીંયા આપણને ચોક્કસ સમય આપી દીધો છે કે ગયા ચોમાસામાં ધોધમાર વરસાદ હતો. બીજું ઉદાહરણ છે આજે હું અમદાવાદ જવાની છું. અહીંયા મેં સમય દર્શાવી દીધો છે કે ગઈકાલ ક્યારે એ નિશ્ચિત સમય નહીં, પણ મેં ચોક્કસ જ કહ્યું છે કે આજે હું અમદાવાદ જવાની છું. એટલે મેં અહીંયા ચોક્કસ સમય દર્શાવી દીધો છે, માટે તેને સમયવાચક વિશેષણ કહેવાય. એમાં બીજા ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થીઓ આજે શાળામાં વહેલા આવ્યા. વિદ્યાર્થીઓ આજે શાળામાં વહેલા આવ્યા. અહીંયા પણ મેં શું બતાવ્યું છે, સમય એ નિશ્ચિત સમય દર્શાવી દીધો કે આજે વહેલા આવ્યા. બીજું ઉદાહરણ જોઈએ તો તમે અવંતી ક્યારે જાઓ છો, તો અહીંયા પણ સમય દર્શાવે છે, ભલે પ્રશ્ન પૂછ્યો છે પણ એમાં પણ શું દર્શાવે છે, સમય કે ક્યારે, તો માટે એ પણ સમયવાચક વિશેષણ કહેવાય. હવે ત્રીજો પ્રકાર છે સ્થળવાચક વિશેષણ. જે પદ ક્રિયાનું સ્થળ દર્શાવતું હોય તેને સ્થળવાચક વિશેષણ કહેવાય. તેનું ઉદાહરણ જોઈએ મિત્રાએ નવલકથા ટેબલ પર મૂકી. હવે અહીંયા મિત્રએ નવલકથા મૂકી એટલો શબ્દ મૂક્યો હોય તો એ સ્થળવાચક વિશેષણમાં ના આવી શકે. કેમ, તો કહે છે કે મિત્રાએ નવલકથા ક્યાં મૂકી, તો કહે છે કે ટેબલ પર મૂકી. અહીંયા શું દર્શાવ્યું છે, સ્થળ. ટેબલ એ શું બતાવ્યું છે, સ્થળ. એટલે ટેબલ પર મૂકી જે વસ્તુ જે છે એટલે આને કહેવાય સ્થળવાચક વિશેષણ. બીજું છે પતંગ ચગાવવા બધા ધાબા ઉપર ગયા. ખાલી અહીંયા એવો શબ્દ વાપર્યો કે પતંગ ચગાવવા બધા ગયા, તો એ સ્થળવાચક વિશેષણ ઉદાહરણ કહેવાય નહીં. પણ અહીંયા શું કહે છે, પતંગ ચગાવવા બધા ક્યાં ગયા, તો કહે છે ધાબા પર ગયા. એટલે શું દર્શાવે છે, ચોક્કસ સ્થળ દર્શાવે છે, માટે સ્થળવાચક વિશેષણ કહેવાય. તેનું બીજું ઉદાહરણ જોઈએ ગાડું છેક અમારી નજીક પહોંચ્યું. તો નજીક એ શું દર્શાવે છે, સ્થળ. દૂર નથી કે આગળ પાછળ નથી, પણ ક્યાં દર્શાવે છે, નજીક, માટે સ્થળવાચક વિશેષણ કહેવાય. નંબર 4 પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે કે પ્રમાણ, માપ કે જથ્થો. કોઈ પણ વસ્તુમાં પ્રમાણ, માપ કે જથ્થો દર્શાવતા વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહેવાય. આપણે તેનું ઉદાહરણ જોઈએ તે બધાને ખૂબ આદર આપે છે. હવે અહીંયા ખૂબ શબ્દ વાપર્યો છે, શું બતાવે છે, પરિમાણ.
દર્શાવે છે માત્ર જથ્થો અથવા પ્રમાણ દર્શાવે છે માટે તેને પરિમાણ વાચક વિશેષણ કહી શકાય તેમાં આપણે બીજું ઉદાહરણ જોવા હોય તો વરસાદમાં નાહવાનો આનંદ અનહદ હોય છે વરસાદમાં નાહવાનો આનંદ અનહદ હોય છે તો તે પણ પરિમાણ વાચકનું ઉદાહરણ કહી શકાય નંબર 5 ક્રમ વાચક વિશેષણ જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવતો હોય તો તેને ક્રમ વાચક વિશેષણ કહી શકાય તેનું ઉદાહરણ છે પહેલા ચા પી લો પછી બહાર જજો અહીંયા શું દર્શાવ્યું છે ક્રમ કે પહેલા તમે ચા પી લો પછી બહાર જજો એટલે પહેલા અહીંયાથી ક્રમ દર્શાવ્યો છે બરોબર બીજું ઉદાહરણ છે રાઘવન બધાની છેલ્લે બધાથી છેલ્લે ઓફિસમાં પહોંચ્યો તો અહીંયા છેલ્લે શબ્દ છે એ પણ શું દર્શાવે છે ક્રમ દર્શાવે છે માટે તે પણ ક્રમ વાચક વિશેષણ કહેવાય બીજું ઉદાહરણ આપણે લેવું હોય તો મંદિરમાં પૂજારી આગળ ચાલીને બધા સભાગૃહમાં બેઠા તો આગળ જે શબ્દ છે એ પણ શું દર્શાવે છે ક્રમ વાચક વિશેષણ દર્શાવે છે દાખલા તરીકે શાળામાં બધા જ વિદ્યાર્થીઓ પહેલા ક્રમે આવી શકતા નથી તો એ પહેલો ક્રમ દર્શાવે છે એ પણ શું દર્શાવે છે ક્રમ માટે એ પણ શું થયું ક્રમ વાચક વિશેષણ થયું નંબર 6 હેતુ વાચક વિશેષણ કે કોઈ પણ વિશેષણ ક્રિયાનો હેતુ દર્શાવતો હોય તો તેને હેતુ વાચક વિશેષણ કહી શકાય ઉદાહરણ જોઈએ આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે અહીંયા આપણે શું દર્શાવે છે ચોક્કસ હેતુ કે આત્માના ખોરાક માટે શું જરૂરી છે તો કે છે કે પ્રાર્થના જરૂરી છે બીજું ઉદાહરણ આગ્રા જવા માટે અમે સૌ તૈયાર થયા તો અહીંયા પણ હેતુ દર્શાવે છે કે આગ્રા જવાનું છે માટે અમે તૈયાર થયા માટે અહીંયા પણ શું દર્શાવવામાં આવ્યું છે હેતુ દર્શાવવામાં આવ્યું છે તેનું બીજું ઉદાહરણ જોઈએ મારા મિત્ર મારા સંકલ્પની મજા ઉડાવતા ઘેર ગયા અહીંયા પણ શું દર્શાવે છે કોઈ હેતુ કોઈ નિશ્ચય બરોબર કોઈ કારણ દર્શાવે છે માટે તેને હેતુ વાચક વિશેષણ કહી શકાય નંબર 7 નિશ્ચય વાચક વિશેષણ જ્યારે ક્રિયાનો કોઈ નિશ્ચય દર્શાવવામાં આવ્યો હોય અને એના દ્વારા વિશેષણનો અર્થ સમજાતો હોય તો તેને નિશ્ચય વાચક વિશેષણ કહેવાય છે હવે એનું ઉદાહરણ જોઈએ કાલે તો કાપણી કરવા અવશ્ય જવું છે તો અહીંયા નિશ્ચય દર્શાવે છે કે કાલે ક્યાં જવું છે જવું જ છે એટલે કાલે તો કાપણી કરવા અવશ્ય જવું છે બીજું ઉદાહરણ કાલે વરસાદ ચોક્કસ આવશે તો અહીંયા નિશ્ચય વાચક વિશેષણના બે ઉદાહરણ છે કે જે મેં તમારી સમક્ષ રજૂ કર્યા હવે આ ગુજરાતી વ્યાકરણમાં ક્રિયા વિશેષણ છે કે જે ક્રિયાના અર્થમાં વિશેષતા લાવે છે તો આ બધા ક્રિયા વિશેષણના પ્રકાર છે આપણે અહીંયા 7 પ્રકાર જોયા આમ જોઈએ તો 10 પ્રકાર છે પણ બીજા જે 3 પ્રકાર છે આપણે 6, 7, 8ના અભ્યાસક્રમમાં આવતા નથી જે 7 પ્રકાર જે છે આપણા અભ્યાસક્રમમાં આવે છે મેં તમારી સમક્ષ અહીંયા એના વ્યાખ્યા સાથે એના ઉદાહરણ સાથે તમને સમજાવ્યા તો વિદ્યાર્થી મિત્રો આ સાથે સાથના એક એક ઉદાહરણ તમારે હોમવર્કમાં લખવાના છે જય હિન્દ